हेलो फ्रेंड्स, एनएनपी एजुकेशन में आपनो स्वागत छे। आनो टॉपिक छे ईरान ड्रॉप्स इंडिया फ्रॉम चाबहार रेल प्रोजेक्ट। शुं छे कॉन्टेक्स्ट जोईए तो ईराने छे एवं डिसाइड कर्यु छे के आ जे प्रोजेक्ट छे चाबहार अने जैदान जे छे, जैदान थी चाबहार पोर्ट सुधीनो जे रेलवे ट्रेक छे ए प्रोजेक्ट छे जे इंडियाए अफगानिस्तान अने आ ईरान वच्चे जे एक एग्रीमेंट थयुं हतुं, एक डील थी थी, आ ट्रायलेटरल एग्रीमेंट हतुं। पण ये प्रोजेक्ट हवे ईरान ना पाड़े छे कि हवे अमे पोतानी रीते ज आ प्रोजेक्ट पूरो करी देशुं। शुं छे इश्यू तो जोईए कि इंडियाए कमिटमेंट कर्युं हतुं के आ जे प्रोजेक्ट छे के आपणे वात करी एम अफगानिस्तान अने सेंट्रल एशियानी जे कनेक्टिविटी, व्यापारनी कनेक्टिविटी वधारवा माटे आ ईरानी अंदर आ चाबहार जे छे ते ત્યાં આ પ્રોજેક્ટ કરવાનો હતો જૈદાન સુધી, જૈદાનથી પછી આગળ તેને રશિયા સુધી પણ આમાં મેન્શન નથી પણ કનેક્ટિવિટી આપવાની હતી, બરાબર છે, ત્યાં સુધી વેપાર કરવા માટે આ એક રૂટ બનાવવાની વાત હતી। પણ 2016ની અંદર આ જે ડીલ કરવામાં આવી હતી, નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં ગયા હતા અને 2016માં આ ડીલ થઈ હતી, પણ ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ દ્વારા પ્રોમિસ કરવામાં આવ્યું હતું કે 1.6 બિલિયન ડોલર જેટલું ફાઇનાન્સ આ પ્રોજેક્ટ પર થશે, એ ઇન્ડિયા કરશે અને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે। પણ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના સેન્કશનથી, ઈરાન ઉપર સેન્કશન છે એટલે ઘણી વખત આ પ્રોજેક્ટ છે પૂર્ણ ચાલુ કરવામાં જ નથી આવ્યો, એટલે આવી ઘટનાઓ બની છે। અને હમણાં જે આપણે જે તાજેતરમાં ઘણી બધી ઈરાન સાથેની ઘટના બની ગઈ, જે ઈરાનના જનરલને છે ડ્રોન દ્વારા મારવામાં આવ્યા હતા, ત્યારથી વધારે પડતા જે છે તણાવપૂર્ણ જે ઘટનાઓ બની દેશો વચ્ચે, તેને કારણે આ જે ઈરાને છે આ ડિસિઝન લીધું છે। તો આગળ જોઈએ તો ભારત માટે કઈ બધી ચિંતાઓ છે આની અંદર, તો જોઈએ તો ચાઇના ઈરાન છે તે ઈરાન છે તે ચાઇના સાથે આજે 25 વર્ષનું એક એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યું છે, ઇકોનોમિક અને સિક્યુરિટી પાર્ટનરશિપ જે ડીલ છે એ 400 બિલિયન ડોલરની છે। હવે આ ડીલ છે ઈરાન ચાઇના વચ્ચે જે ફાઇનલાઇઝ કરશે તો શું થશે, તો જે ટેલિકોમ્યુનિકેશન પોર્ટ્સ અને જે બેન્કિંગ છે એની અંદર ચાઇના એમાં ઈરાનની અંદર આવશે અને આ બધી વસ્તુ ડેવલપ કરશે, ઇન્ક્લુડિંગ રેલવે પણ ડેવલપ કરશે અને અલગ અલગ પ્રોજેક્ટની અંદર ચાઇના છે એ બાજી મારી જશે। અને ઇન્ડિયા માટે ચિંતાનો વિષય એ છે કે ઈરાન છે એ ખાસ કરીને આપણે તેની પાસેથી તેલ લઈએ છીએ, તો કાચું તેલ છે તે આપણે ત્યાંથી મગાવીએ છીએ એ પણ થોડુંક આપણા માટે અઘરું બની જશે ઇન્ડિયા માટે। તો બીજું આગળ જોઈએ તો જે એની બધી સ્ટ્રેટેજી છે ઈરાનની એ બદલી જશે, અને આ જે છે ક્યારે બની રહ્યું છે, તો કે જે ચાઇના અત્યારે હાલ આપણે ચાઇના અને ઇન્ડિયા વચ્ચે જે બોર્ડરના જે ઇસ્યુ ચાલી રહ્યા છે બોર્ડર ઉપર, અને એ પરિસ્થિતિ અંદર આ પાછું નવી ઘટના બનશે, એટલે ઇન્ડિયા માટે વધારે આ ચિંતા જેવો વિષય છે। તો વેર ઇઝ ચાબહાર પોર્ટ, ચાબહાર પોર્ટ છે તે મેપમાં તમે જોઈ શકો છો, તે ઈરાનના જે આપણે જે ગલ્ફ ઓફ ઓમાન છે ત્યાં ચાબહાર પોર્ટ આવેલો છે ઈરાનની અંદર, અને આ જે જૈદાન છે જૈદાનથી આ ચાબહાર પોર્ટ સુધી આ રેલવે ટ્રેક બનાવવાની વાત હતી, અને એ ત્યાંથી જૈદાનથી અફઘાનિસ્તાન જે ડેલારામ છે ત્યાં સુધી તે રૂટ બનાવવાની વાત હતી કે અફઘાનિસ્તાનની અંદર આપણે જે છે એક્સપોર્ટ કરી શકીએ વસ્તુઓની। બીજું આગળ જોઈએ તો શા માટે આપણા માટે ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ હતું આ પોર્ટ, તો આ જે છે ગ્વાદર પોર્ટ છે તે પાકિસ્તાનનો પોર્ટ છે અને તેનું ડિસ્ટન્સ ચાબહારનું જે લેસ ધેન 400 કિલોમીટર ડિસ્ટન્સ છે। બીજું કે ગ્વાદર પોર્ટ છે એ ચાઇનાએ ના અંડરમાં છે, એટલે ચાઇના ત્યાં ચાઇનાની પ્રેઝન્સ ત્યાં છે, એટલે ચાઇના ત્યાં હાજર છે, ચાઇનાનો ત્યાં બેઝ કેમ્પ ને બધું આવેલું છે અને તે પાકિસ્તાન સાથે કંઈ ડીલ થયેલી છે એમાં, એટલે ત્યાં એક ડિપ્લોમેટિક રીતે ત્યાં જે છે પોર્ટ ચાબહાર તે ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ હતું। બીજું કે ઇન્ડિયા રશિયા ઈરાન અને યુરોપ અને સેન્ટ્રલ એશિયન સાથે જે વેપાર માટે એક આ જે ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવવાની વાત હતી
અને ઇન્ડિયાના વેપારને બૂસ્ટ કરવાની વાત હતી ઈરાનના આ રૂટ થ્રુ. પણ આ જે છે એ અત્યારે આવી પરિસ્થિતિમાં આ ડીલ મુકાઈ ગઈ છે, એટલે થોડુંક અઘરું બન્યું છે ઇન્ડિયા માટે. આપણે વાત કરી રીતે આ જે છે ડિસ્ટન્સ છે તે ગ્વાદર બોર્ડ અને ગ્વાદર પોર્ટ અને ગલ્ફ ઓફ ઓમાનમાં જે આપણે ચાબર પોર્ટ છે તેનું ડિસ્ટન્સ ઘણું ઓછું થઈ ગઈ, એટલે ત્યાં ચાઇનાની સામે આપણી ઇન્ડિયાની પ્રેઝન્સ ત્યાં હોવી ખૂબ જ જરૂરી હતી. બીજું કે આપણે આ જે તમે જોયું પાકિસ્તાનની અંદર ગ્વાદર પોર્ટ અને હાલ જો ચાબાર પોર્ટ પણ ચાઇનામાં વીવી જશે, ચાઇનાને આપશે તો ઘણી બધી પરિસ્થિતિ અઘરી બનશે. કેમ કે અહીંથી આપણે જે બીજા અહીંથી આ રૂટ ઉપરથી ગલ્ફ ઓફ ઓમાનમાંથી બીજા કન્ટ્રી સાથે આપણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે કરીએ છીએ તો તેમાં જે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાવાની રહેશે સર્જાશે. બીજું કે શ્રીલંકા અંદર હંબનટોટા પોર્ટ છે, એવી રીતના ઘણા બધા ઇન્ડિયાની આસપાસના કન્ટ્રીની અંદર ઘણા બધા પોર્ટ લીઝ ઉપર ચાઇનાએ લીધા છે, એટલે એક રીતે સ્ટ્રેટેજિક રીતે ઇન્ડિયાને ઘેરવાની વાત છે. એટલે આ રીતનું ચાઇના પગલાં રહી ચાઇના છે એ ઇન્ડિયા તરફ આવી રીતના પગલાં લઈ રહ્યું છે. તો આજના ડિસ્કશનમાં આટલું જ.